हेलो स्टूडेंट्स, वेलकम टू द मैथ्स क्लासरूम। माई सेल्फ मेहुल पटेल, लेक्चरर इन मैथमेटिक्स, VPMB पॉलिटेक्निक, गांधीनगर। सब्जेक्ट नेम इज़ बेसिक मैथमेटिक्स एंड सब्जेक्ट कोड इज़ 3334x01। यूनिट नेम इज़ डिटर्मिनेंट एंड मैट्रिसेस। टॉपिक नेम इज़ एडिशन एंड सब्स्ट्रैक्शन ऑफ मैट्रिक्स। टुडे वी विल लर्न एडिशन ऑफ मैट्रिक्स एंड सब्स्ट्रैक्शन ऑफ मैट्रिक्स। पण एडिशन ऑफ मैट्रिक्स और सब्स्ट्रैक्शन ऑफ मैट्रिक्स करती वक्त बने मैट्रिक्स ऑर्डर सेम होवा जोईए। एटले के 2x2 मैट्रिक्स हो एक ए तो बी पण 2x2 होवो जोईए। सब्स्ट्रैक्शन करती वक्त पण ए 2x2 हो तो बी पण 2x2 होवो जोईए। 3x3 हो तो बने 3x3 होवा जरूरी है। बराबर, लेट अस स्टार्ट एक्जाम्पल। इफ कैपिटल ए इज इक्वल टू 3, 2, 1, 5 एंड कैपिटल बी इज इक्वल टू -2, 5, 0, 4 देन फाइंड ए प्लस बी ने सेकंड ए माइनस बी। अपने अहीं ए मैट्रिक्स नो ऑर्डर केटलो छे? 1 रो 2 रो अने कॉलम केटली छे? 1 कॉलम 2 कॉलम एटले 2x2 छे। एज रीते बी मैट्रिक्स नो ऑर्डर पण केटलो छे? 1 रो 2 रो 1 कॉलम 2 कॉलम એટલે 2x2 છે। એટલે બંને મેટ્રિક્સનો ઓર્ડર સેમ છે માટે આપણે એનું એડિશન પોસિબલ બનશે। તો આપણે સ્ટાર્ટ કરીએ। પહેલું જે છે એ પ્લસ બી ફાઇન કરીએ। તો એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ, હવે એ મેટ્રિક્સ કેટલો આપેલો છે? 3, 2, 1, 5 તો લખીશું પહેલાં એ મેટ્રિક્સની વેલ્યુ 3, 2, 1, 5 પછી શું છે? પ્લસ, તો આપણે અહીંયા પ્લસ કરીશું। પછી કયો મેટ્રિક્સ આપેલો છે? બી, તો બી ઇઝ ઇક્વલ ટુ -2, 5, 0, 4 ઓકે। હવે બે મેટ્રિક્સનું એડિશન કઈ રીતે કરવાનું? તો બંનેનો ફર્સ્ટ એલિમેન્ટ લેવાનો। એટલે અહીં બંનેનો ફર્સ્ટ એલિમેન્ટ કયો આપે છે? પહેલા મેટ્રિક્સમાં 3, બીજામાં -2 છે। પણ આપણે કઈ રીતે કરીએ જોઈએ કે પહેલાં 3 લખીશું, પછી વચ્ચે શેનો સિમ્બોલ છે? પ્લસ, તો પ્લસ પછી બ્રેકેટમાં -2 ઓકે। આ બંનેનો સેકન્ડ એલિમેન્ટ કયો છે? 2 અને 5 છે। તો 2 પછી વચ્ચે શેનો સિમ્બોલ છે? પ્લસ, તો પ્લસ અને કયો છે? 5, તો 5 ઓકે। બંનેનો થર્ડ એલિમેન્ટ જોઈએ તો કે 1 છે અને 0 છે, બંને વચ્ચે પ્લસનો સિમ્બોલ, એટલા માટે 1 પ્લસ 0। બંનેનો ફોર્થ એલિમેન્ટ જોઈએ, અહીં 5 આપેલો છે, અહીં 4 આપેલો છે, બંને વચ્ચે પ્લસનો સિમ્બોલ છે, એટલે 5 પ્લસ 4 ઓકે। હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ કે પ્લસ માઇનસ છે એટલે શું થઈ જશે? માઇનસ થશે, એટલે 3 માઇનસ 2। અહીં પ્લસ છે, અહીં માઇનસ છે, એટલે માઇનસ થઈ જશે। આ એઝ ઇટ ઇઝ 2 પ્લસ 5, 1 પ્લસ 0 એઝ ઇટ ઇઝ એન્ડ 5 પ્લસ 4 એઝ ઇટ ઇઝ ઓકે। હવે આનું જસ્ટ સિમ્પ્લિફિકેશન કરીએ કે 3 માઇનસ 2 1, 2 પ્લસ 5 7, 1 પ્લસ 0 1 એન્ડ 5 પ્લસ 4 9। એટલે આ એ પ્લસ બીનું સિમ્પ્લિફિકેશન થઈ ગયું, એડિશન ઓકે। સેકન્ડ શું ફાઇન કરવાનું કીધું હતું? એ માઇનસ બી, તો એ માઇનસ બી આપણે જોઈએ તો કે એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ, તો પહેલાં એ મેટ્રિક્સ જોઈએ, તો એ મેટ્રિક્સ કેટલો આપેલો છે? 3, 2, 1, 5 3, 2, 1, 5 મેટ્રિક્સ કમ્પ્લીટ, પછી શેનો સિમ્બોલ છે? માઇનસ, તો આપણે માઇનસ। બી મેટ્રિક્સ કેટલો આપેલો છે? -2, 5, 0, 4 તો -2, 5, 0, 4 હવે આપણે સબસ્ટ્રેક્શન કઈ રીતે કરતા હતા? પહેલા એલિમેન્ટમાંથી પહેલા એલિમેન્ટનું સબસ્ટ્રેક્શન કરીએ તો કઈ રીતે થશે જોઈએ। 3 પછી વચ્ચે માઇનસનું સિમ્બોલ, માઇનસ, આ -2
પછી સેકન્ડ એલિમેન્ટમાંથી સેકન્ડ એલિમેન્ટનો ટુ અને માઇનસ તો ટુ માઇનસ ફાઇવ થર્ડ એલિમેન્ટમાંથી થર્ડ એલિમેન્ટ કે વન અને ઝીરો છે અને વચ્ચે માઇનસનો સિમ્બોલ તો વન માઇનસ ઝીરો ફોર્થ એલિમેન્ટમાંથી ફોર્થ એલિમેન્ટ ફાઇવ માઇનસ ફોર એટલે ફાઇવ માઇનસ ફોર હવે જો અહીંયા માઇનસ ને માઇનસ બંને આપેલા છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે થ્રી પ્લસ ટુ ટુ માઇનસ ફાઇવ એઝ ઇટ ઇઝ વન માઇનસ ઝીરો એઝ ઇટ ઇઝ એન્ડ ફાઇવ માઇનસ ફોર એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ થ્રી પ્લસ ટુ ફાઇવ ટુ માઇનસ ફાઇવ માઇનસ થ્રી વન માઇનસ ઝીરો વન એન્ડ ફાઇવ માઇનસ ફોર વન હવે બંનેનો ઓર્ડર કેમ અહીંયા સરખો હોવો જરૂરી છે કે એલિમેન્ટ ટુ એલિમેન્ટ સબસ્ટ્રેક્શન થાય છે ફર્સ્ટ એલિમેન્ટમાંથી ફર્સ્ટ સેકન્ડમાંથી સેકન્ડ થર્ડમાંથી થર્ડ ફોર્થમાંથી ફોર્થ એટલા માટે બંનેનો ઓર્ડર સરખો હોવો જરૂરી છે એટલે આપણો ફાઇનલી આન્સર આવ્યો એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ ફાઇવ માઇનસ થ્રી વન વન હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈશું તો સેકન્ડ ક્વેશ્ચન આ રીતે લખે ફાઇન્ડ ટુ ઈ પ્લસ થ્રી બી વેર કેપિટલ એ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ ટુ ફોર ઝીરો થ્રી ફાઇવ માઇનસ વન ટુ સિક્સ એન્ડ કેપિટલ બી ઇઝ ઇક્વલ ટુ વન વન ટુ માઇનસ વન ઝીરો સેવન ટુ થ્રી માઇનસ ફોર આ એક્ઝામ્પલ પણ જીટીયુમાં આવી ગયેલો છે જોઈએ કે જીટીયુ જાન્યુઆરી 2011 માં આવી ગયેલો છે એક્ઝામ્પલ ઓકે તો આપણે આનું સોલ્યુશન કઈ રીતે સ્ટાર્ટ કરીશું જોઈએ ફર્સ્ટ વોટ વી કેન ફાઇન્ડ ટુ એ પ્લસ થ્રી બી તો આપણે સ્ટાર્ટ કરીએ ટુ એ પ્લસ થ્રી બી તો ફર્સ્ટ વોટ વી કેન રાઇટ ટુ પછી મેટ્રિક્સ એ એ કયો છે વન માઇનસ ટુ ફોર ઝીરો થ્રી ફાઇવ માઇનસ વન ટુ સિક્સ પછી પ્લસ તો આપણે પ્લસ પછી થ્રી પછી કયો મેટ્રિક્સ આપેલો છે બી મેટ્રિક્સ આપેલો છે તો બી કયો છે વન વન ટુ વન વન ટુ પછી માઇનસ વન ઝીરો સેવન પછી નેક્સ્ટ ટુ થ્રી માઇનસ ફોર આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો એ મેટ્રિક્સને કેટલા વડે મલ્ટીપ્લાઇડ કરવાના છે ટુ વડે એટલે એ મેટ્રિક્સના દરેક એલિમેન્ટને ટુ વડે મલ્ટીપ્લાઇડ કરીશું એટલે ટુ ઇન્ટુ વન ટુ ટુ ઇન્ટુ માઇનસ ટુ માઇનસ ફોર ટુ ઇન્ટુ ફોર એટ ટુ ઇન્ટુ ઝીરો ઝીરો ટુ ઇન્ટુ થ્રી સિક્સ ટુ ઇન્ટુ ફાઇવ ટેન ટુ ઇન્ટુ માઇનસ વન માઇનસ ટુ ટુ ઇન્ટુ ટુ ફોર ટુ ઇન્ટુ સિક્સ ટ્વેલ્વ પ્લસ બી મેટ્રિક્સને કેટલા વડે મલ્ટીપ્લાઇડ કરવાના છે થ્રી વડે એટલે દરેક એલિમેન્ટને થ્રી વડે મલ્ટીપ્લાઇડ કરીશું એટલે થ્રી ઇન્ટુ વન થ્રી થ્રી ઇન્ટુ અગેન વન એટલે થ્રી થ્રી ઇન્ટુ ટુ એટલે સિક્સ થ્રી ઇન્ટુ માઇનસ વન માઇનસ થ્રી થ્રી ઇન્ટુ ઝીરો ઝીરો થ્રી ઇન્ટુ સેવન ટ્વેન્ટી વન થ્રી ઇન્ટુ ટુ સિક્સ થ્રી ઇન્ટુ થ્રી નાઇન એન્ડ થ્રી ઇન્ટુ માઇનસ ફોર માઇનસ ટ્વેલ્વ હવે આ બે મેટ્રિક્સનું એડિશન કરવાનું છે એટલે આપણે લાસ્ટ એક્ઝામ્પલમાં જોયું હતું એ જ રીતે કે ફર્સ્ટ એલિમેન્ટનું ફર્સ્ટ એલિમેન્ટ સાથે એડિશન એટલે ટુ અને ફર્સ્ટ ફર્સ્ટ એલિમેન્ટ કયો છે બંનેનો ટુ અને થ્રી વચ્ચે શેનો સિમ્બોલ છે પ્લસ તો ટુ પ્લસ થ્રી
माइनस फोर अने थ्री सेकंड एलिमेंट है वच्चे प्लस नो सीम्बोल है एट आ रीते लखीशू माइनस फोर प्लस थ्री बने थर्ड एलिमेंट क्या है एट अने सिक्स वच्चे प्लस एट एट प्लस सिक्स बने फोर्थ एलिमेंट जीरो अने माइनस थ्री एट जीरो प्लस ब्रेकेट में माइनस थ्री बने फिफ्थ एलिमेंट सिक्स अने जीरो सिक्स प्लस जीरो टेन अने ट्वेंटी वन है टेन प्लस ट्वेंटी वन ओके हवे माइनस टू अने सिक्स है एट माइनस टू प्लस सिक्स पछी फोर प्लस नाइन ट्वेल्व प्लस माइनस ट्वेल्व ट्वेल्व प्लस ब्रेकेट में माइनस ट्वेल्व आनु सीम्प्लिफिकेशन करिए टू प्लस थ्री एज इट इज रहे माइनस फोर प्लस थ्री एज इट इज एट प्लस सिक्स एज इट इज जीरो प्लस और माइनस थ्री एट्ले शू थी जैसे जीरो माइनस थ्री पची सिक्स प्लस जीरो एज इट इज टेन प्लस ट्वेंटी वन अँ माइनस टू प्लस सिक्स एज इट इज फोर प्लस नाइन एज इट इज अने ट्वेल्व प्लस माइनस माइनस थी जैसे हवे आनु जस्ट सीम्प्लिफिकेशन करिए एट्ले आंसर आई जैसे एट्ले जोईए टू प्लस थ्री तो फाइव माइनस फोर प्लस थ्री एक प्लस ने एक माइनस हो तो मोटा में ना बात करवानो मोटा निशान एट फोर में थ्री सबस्ट्रेक्ट करिए तो वन आए मोटा निशान एट माइनस वन माइनस वन एट प्लस सिक्स एट फोर्टीन जीरो माइनस थ्री माइनस थ्री सिक्स प्लस जीरो सिक्स टेन प्लस ट्वेंटी वन थर्टी वन माइनस टू प्लस सिक्स फोर फोर प्लस नाइन थर्टीन एंड ट्वेल्व माइनस ट्वेल्व जीरो आ फाइनल आंसर आई गयो टू ए प्लस थ्री बी थैंक यू।